विद्यार्थी मित्रों, आगला वीडियो में आपणे दाखलो अधूरो छोड्यो हतो, हवे आपणे ए अधूरो दाखलो पूरो करीए छे। तो मित्रों जो x बार अने y बार आपणे अपूर्णांक मळे तो कया प्रकारनो कोष्टक बनाववानो अने कयुं सूत्र उपयोगमां लेवानो ए आपणे जोईए। तो मित्रों जो आपणे x अने y तो x चलनो अने y चलनो गुणाकार करी लीधो, गुणाकार करीने एनी संख्या लखी देवानी होय छे। हवे एनु આગળનું સ્ટેપ જોઈએ, x નો વર્ગ। અહીંયા આપણે x નો વર્ગની જરૂર છે અને y ના વર્ગની જરૂર છે, તો છેદમાં n સિગ્મા x નો વર્ગ અને n સિગ્મા y નો વર્ગ એની જરૂર છે, એટલે આપણે આ પણ કોષ્ટકમાં શોધવું પડશે। સિગ્મા એટલે એનો સરવાળો। તો જો x નો વર્ગ तो आ x चल छे, तो मित्रों आ x चल छे एनो वर्ग करवानो छे, तो 3 नो वर्ग, अहीं x चल 3 छे एटले 3 नो वर्ग केटलो, तो 3 नो वर्ग मीन्स के 3 गुणिया 3, तो 3 तारी 9। आ प्रमाणे एनो वर्ग करवानो छे। पछी 8 नो वर्ग तो 8 गुणिया 8 64, पछी 12 नो वर्ग तो 12 गुणिया 12 144, पछी 5 नो वर्ग तो 5 गुणिया 5 25, 7 नो वर्ग એટલે 7 ગુણ્યા 7 49 અને પાછો 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 25। તો મિત્રો આ આપણે x નો વર્ગ ની સંખ્યા લખી દીધી। હવે અહીંયા આપણને સૂત્રમાં માંગેલું છે કે n सिग्मा x નો વર્ગ, એટલે કે सिग्मा એટલે આનો સરવાળો, તો આ બધાનો સરવાળો કરવાનો છે, તો આ બધાનો સરવાળો 316 થાય છે। તો મિત્રો એના પછી આપણે y ના વર્ગની જરૂર છે, તો y નો વર્ગ, તો y ચલ લેવાનો, તો y चल में 6 छे तो 6 નો વર્ગ બરાબર 6 ગુણ્યા 6 કેટલું થાય 36, પછી 10 નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 બરાબર 100, પછી 15 નો વર્ગ એટલે 15 ગુણ્યા 15 એટલે 225, પછી પાછો 10 નો વર્ગ, તો 10 નો વર્ગ આપણે આગળ કર્યો છે કે 10 ગુણ્યા 10 100 થાય છે। પછી આવે છે 9, તો 9 ગુણ્યા 9 એટલે 81, પછી આવે છે 8, તો 8 ગુણ્યા 8 એટલે 64। તો મિત્રો આ પ્રમાણે આપણે એનો વર્ગ શોધવાનો છે, અને અહીંયા આપણે n સિગ્મા y નો વર્ગ એટલે કે આને સિગ્મા y નો વર્ગ અને આને સિગ્મા x નો વર્ગ અને આને સિગ્મા x y, આ સિગ્મા y અને આ સિગ્મા x, આ પ્રમાણે આપણને કિંમતો મળતી હોય છે। તો મિત્રો આપણે આ પ્રમાણેનું કોષ્ટક બનાવવું પડતું હોય છે જો આપણને મધ્ય અપૂર્ણાંકમાં મળે તો। હવે એને સૂત્રમાં મૂકતા કે એનું સૂત્ર છે r બરાબર n સિગ્મા xy માઇનસ કૌંસમાં સિગ્મા x કૌંસ પૂરો કૌંસમાં સિગ્મા y કૌંસ પૂરો છેદમાં
वर्गमूल में एन सिग्मा एक्स नो वर्ग माइनस काउंस में सिग्मा एक्स काउंस पूरो एनो वर्ग इनटू वर्गमूल में एन सिग्मा वाई नो वर्ग माइनस सिग्मा काउंस में सिग्मा वाई काउंस पूरो एनो वर्ग। એટલે મિત્રો આ સૂત્રમાં હવે આપણે કિંમતો મૂકવાની છે। તો પહેલા આપણે r બરાબર n, n એટલે 6 આવશે, પછી સિગ્મા xy, તો સિગ્મા xy આપણને અહીંયા મળે છે 413 माइनस सिग्मा एक्स, एटले के सिग्मा एक्स अहीं आपणने कौंसमां 40 मळे छे, पछी सिग्मा वाय एटले के कौंसमां 58 मळे छे। हवे छेदमां वर्गमूळमां एन, एन एटले छो, सिग्मा एक्स नो वर्ग, तो सिग्मा एक्स नो वर्ग એટલે કે અહીંયા एक्स नो वर्ग सिग्मा एक्स नो वर्ग એટલે કૌંસમાં 316 માઈનસ કૌંસમાં सिग्मा एक्स नो वर्ग, सिग्मा एक्स આપણને 40 મળેલો છે, તો 40 એનો વર્ગ इंटू वर्गमूल एन एटले छो सिग्मा वाई नो वर्ग, तो सिग्मा वाई नो वर्ग आपने के 431। सिग्मा वाई नो वर्ग 606, तो કૌંસમાં 606 માઇનસ સિગ્મા વાય, તો સિગ્મા વાય આપણને 58 મળેલો છે એ આખાનો વર્ગ। તો મિત્રો આ પ્રમાણે આપણે સૂત્રમાં કિંમત મૂકી દેવામાં આવે છે અને એનું વિશ્લેષણ કરવામાં આવે છે। હવે આગળ આર બરાબર 413 गुणिया 6 तो 2586 2586 माइनस 40 गुणिया 58 तो 2320 छेद में 316 गुणिया 6 એટલે 1896 માઇનસ 40 નો વર્ગ એટલે 1600 ગુણ્યા વર્ગમૂળમાં 606 ગુણ્યા 6 તો 3636 માઇનસ 58 નો વર્ગ એટલે 58 ગુણ્યા 58 3364 બરાબર 2586 માંથી 2320 બાદ કરતા 266 ના છેદમાં વર્ગમૂળમાં 296 ગુણ્યા બીજા વર્ગમૂળમાં 272 આમ આગળ 266 ના છેદમાં 283 તો આર બરાબર 266 ના છેદમાં
283 पॉइंट 74 चौसेंट माटे आर बराबर 0.975 मीन्स के आर बराबर 0.94 અહીં આપણને આર બરાબર વિશ્લેષણ કરતા 0.94 મળતા હોય છે। માટે મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આર ની કિંમત 1 ની નજીક છે, તેથી મોબાઈલ ફોનના વેચાણ અને તેનાથી થતા નફા વચ્ચે વધુ ગાઢ સહસંબંધ થયેલો જોવા મળતો હોય છે। આમ આવી રીતે આ સૂત્રમાં મૂકીને દાખલાની ગણતરી કરવામાં આવે છે અને આપણને આ સૂત્રમાં આની કિંમતો મૂકતા આપણને આર બરાબર કેટલું મળે છે એના પરથી આપણે સહસંબંધ ઘનિષ્ઠ છે કે ગાઢ કેટલો છે તે આપણે જોઈ શકીએ છીએ। અહીંયા આપણને એકની નજીક એટલે કે 0.94 મળે છે ધન બાજુ, એટલે વધારે ગાઢ સહસંબંધ છે એમ આ દાખલા પરથી આપણે જોઈ શકીએ છીએ। હવે મિત્રો આપણે હોમવર્ક જોઈશું। તો મિત્રો આજનું હોમવર્ક છે કે એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળામાંથી પસંદ કરેલા ગણિત અને તર્ક વિદ્યા આધારિત 20 કોયડા ઉકેલવા આપે છે। તે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા નીચે આપેલી છે। તો મિત્રો અહીંયા આપણને આપેલું છે ગણિત આધારિત ઉકેલ મેળવ્યો હોય તે કોયડાની સંખ્યા અને તર્ક વિદ્યા આધારિત ઉકેલ મેળવ્યો હોય તે કોયડાની સંખ્યા। તો 12 અને તર્કમાં 11, ગણિતમાં 8, તર્કમાં 10, ગણિતમાં 9, તર્કમાં 4, ગણિતમાં 10, તર્કમાં 7, ગણિતમાં 8, તર્કમાં 13 અને ગણિતમાં 11 ત્યારે તર્ક વિદ્યામાં 16। આ પ્રમાણે દાખલાની વિગત આપેલી છે। આ માહિતી પરથી બાળકોની બંને પ્રકારના કોયડા ઉકેલવાની ક્ષમતા વચ્ચે સહસંબંધ શોધો। તો મિત્રો આ દાખલાની વિગત છે, એ દાખલાની વિગત પરથી તમારે કયા પ્રકારનો દાખલો ગણવાનો છે, કયા પ્રકારનું કોષ્ટક લેવાનું છે, કયા પ્રકારનું સૂત્ર લેવાનું છે એ જોઈને દાખલો ગણવાનો છે અને દાખલો ગણ્યા પછી તમારે ખોટા પાડીને મૂકવાનો છે। અસ્તુ।